નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન ના માધ્યમથી. આજની સમસ્યા સુખ ને ઉપયોગીતા તો છે જ, પરંતુ જીવનમાં દુઃખનું મહત્વ છે, શું તે પણ ઉપયોગી છે? યોગ્રશ્રી પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન આપતા કહે છે કે સુખ ની ઉપયોગીતા છે, સાધનો ની મદદ થી પ્રગતિ કરવામાં સગવડ રહે છે, પરંતુ સાથે સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે મુશ્કેલીઓ અને દુઃખ ની આગ માં પાકીને જ માણસ મજબૂત અને સુદૃઢ બને છે. સોના ને અગ્નિ પરીક્ષામાં અને હીરા ને ચારણ પર ઘસવામાં મુશ્કેલીઓનો સામનો તો કરવો જ પડે છે, પરંતુ એનાથી ઓછામાં કામ ચાલતું નથી. મુશ્કેલીઓનો સામનો કરવાથી માણસમાં ધીરજ, સાહસ, પરાક્રમ, કૌશલ્ય જેવા અનેક સદગુણોનો વિકાસ થાય છે, જાગૃતતા વધે છે અને અમૂલ્ય અનુભવો થતા રહે છે. પ્રસન્નતાથી ઉપયોગીતા છે તો દુઃખનું પણ આગવું મહત્વ છે. જો તે બંનેનો યોગ્ય લાભ લઈ શકાય તો પ્રગતિના પંથ સહેલાઈથી અને ઝડપથી આગળ વધી શકાય છે. મીઠું અને ગળપણ બંને પરસ્પર વિરોધી છે, એમ છતાં એમના યોગ્ય પ્રમાણમાં રસોઈ સ્વાદિષ્ટ બને છે. તાણા અને વાણાના દોડા એકબીજાથી વિપરીત દિશામાં હોય છે, પરંતુ તેમના ગૂંથવાથી કિંમતી કાપડ તૈયાર થાય છે. વિપરીતતાનો સમન્વય સંસાર છે. આ જીવન રૂપી ચાકળ પણ આવી વિપરીત કડીઓ જોડાઈને બનેલી છે. આપણા જીવનમાં એ બંનેની ઉપયોગીતા છે.